નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથન માં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. સામાન્ય રીતે એક મધ્યમ વર્ગનો માણસ પોતાની કમાણીનું રોકાણ સલામત જગ્યાએ જ કરતો હોય છે, પરંતુ જ્યારે એક મધ્યમ વર્ગના માણસ પર લાલચ આવી થઈ જાય ત્યારે તેના ગંભીર પરિણામ નોતરે છે. એવું જ કંઈક થયું છે અમદાવાદ જેવા મેટ્રો સિટીમાં. અમદાવાદના એકના ડબલ કરવાની સ્કીમમાં અથવા તો વધારે કમાવી આપવાની સ્કીમમાં છેતરપિંડીના કિસ્સાઓ અનેક વખત સામે આવી ચૂક્યા છે. જો કે આવી અનેક ઘટનાઓમાંથી પણ એક મધ્યમ વર્ગનો માણસ આવી લોભામણી જાહેરાતોમાં આવીને પોતાના પૈસાનું રોકાણ કરી નાખે છે, ત્યારે તેણે પોતાની મહેનતની કમાણીમાંથી હાથ ધોવા પડે છે. વાત છે અમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલી આર્ચર કેર કંપનીની, જેમાં લોકોએ એકના ડબલ થવાના ભરોસે પોતાના રૂપિયા રોક્યા અને તેમણે પોતાની કમાણી ગુમાવવાનો વારો આવ્યો. અહીં આશ્ચર્યજનક બાબત એ છે કે જેણે આવી સ્કીમને ઉજાગર કરવાની હોય, જેણે આવી સ્કીમોમાં સંચાલકોને જેલના સળિયા પાછળ ધકેલવાનો હોય, તેવા પોલીસ અને પત્રકાર મિત્રો પણ તોડ કરવા ઉપર આરોપ લાગ્યા છે. ત્યારે સવાલ એ છે કે પોતાની કમાણી ખોવાનો વારો ન આવે તે માટે લોકોએ શું ધ્યાન રાખવું? આખરે ક્યાં સુધી આર્ચર કેર કૌભાંડના તાર પહોંચેલા છે? હજુ કેટલા મોટા માથાઓના નામ આ કૌભાંડમાં ખૂલશે? આ તમામ બાબત છે આજનું મહામંથન મારી સાથે. અમદાવાદના થલતેજ વિસ્તારમાં બંટી બબલી દ્વારા 260 કરોડ, એટલે ઉપનામ છે બંટી બબલી, કરોડોનું ફુલેકું ફેરવવામાં આવ્યું. આ દંપતી આર્ચર કેર નામથી ઓનલાઈન જાહેરાતોમાં રોકાણ કરવાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હતા. આ મામલે રોકાણકારો વસ્ત્રાપુર અને નારાયણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કરોડોનું ફુલેકું ફેરવનાર દંપતીની સોશિયલ મીડિયામાં એક એવી નોટ વાયરલ થઈ. આ સુસાઇડ નોટ વાયરલ થતાં દંપતી ફરાર છે. દંપતી નેપાળના કાઠમંડુમાં ભાગી ગયા હોવાની પોલીસને શંકા છે. દંપતીએ આપઘાત કર્યા કે ફરાર થયા તેની હાલમાં તપાસ ચાલી રહી છે. સુસાઇડ નોટમાં પૂર્વ ધારાસભ્ય, પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પત્રકારોના નામ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મામલે ત્યારે વીટીવીની ટીમ વિનય શાહના નિવાસસ્થાને પહોંચી હતી. વીટીવીની ટીમને પાડોશીએ જણાવ્યું કે વિનય શાહનો પરિવાર 2 દિવસ પહેલા જ ઘરેથી જતા રહ્યા હતા. 2 દિવસથી વિનય શાહના ઘરે તાળા લાગેલા છે. આ મામલે ફરિયાદી ભીમદેવવાળાએ નિવેદન આપ્યું છે કે લોકોને રૂપિયા પરત ના આપવા પડે તે માટે દંપતીએ સુસાઇડ નોટ લખી અને ફરાર થયા છે. આ દંપતી માત્ર સ્ટન્ટ છે. જો કંપની લીગલ હોય તો માલિક કેમ ફરાર થયો છે? સાથે જ તેમણે જણાવ્યું છે કે દંપતી સાથે મેં ફરિયાદ કરી હતી, જેના કારણે તેમણે સુસાઇડ નોટમાં મારા નામનો પણ ઉલ્લેખ કર્યો છે. આર્ચર કે કંપનીની કરોડોની ચીટિંગ મામલે વીટીવીની ટીમ ભાજપ નેતા સુરેન્દ્ર રાજપૂતની ઓફિસ પર પણ પહોંચી હતી. સુરેન્દ્ર રાજપૂતના પુત્ર સ્વપ્નિલ રાજપૂત પર પણ કરોડોનો તોડ કરવાનો આરોપ છે. વિનય શાહ પાસેથી સ્પનિલે 8 કરોડ પડાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતે 8 કરોડ તોડ મામલે ભેદી મૌન સેવ્યું છે. જોકે ત્યારબાદ સ્વપ્નિલ પણ સામે આવ્યા હતા. કરોડો રૂપિયાના હપ્તા આપ્યા હોવાનું સામે આવ્યું છે. વિનયની કથિત નોટમાં ભાજપ નેતાએ કરોડોની તોડ કર્યા હોવાનો આરોપ છે. અહીંયા આપણે રાજકીય વ્યક્તિ હોવાના કારણે જેને બી કોઈ વિવાદ હોય તો એનું કંઈક સંવાદ કરાવવા માટે આપણી પાસે આવતા હોય કે ભાઈ આ તકલીફ છે, અને આપણે એક સમાજમાં સામાજિક સેવામાં બેઠા છીએ એટલે એની માટે આપણે કંઈક ફોન કરી દેતા હોય કે ભાઈ આ જરા જોઈ લેજો, એટલે એનું કંઈક એવું ચાલતું હશે. એને શેરબજાર એક રમતો હતો, એટલે શેરબજારમાં એને કંઈક ને કંઈક ખૂટતું હોય, કરતું હોય. એટલે લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈને અને જુલાઈ ઓગસ્ટ સુધી એ ક્યારેક 2 લાખ, ક્યારેક 3 લાખ, ક્યારેક 5 લાખ કે હું આપી દઈશ, આમ કરીશ, તેમ કરીશ, એમ કરીને એ આપણી પાસેથી લઈ જતો હતો. એવું કઈ હશે વાત કરો છો, એ રકમ કયા કારણ કે તમે આપી હતી, શું કરીને તમારી પાસે માંગી હતી, તમે કઈ રીતે આપી હતી, વ્યાજે આપી હતી? હા, વ્યાજે જ ને. એટલે મતલબ આ તમે જે સંસ્થાના જે 50 લાખ રૂપિયા આવ્યા, હા, એવું કોઈ વ્યાજનું આપણે એમની જોડે કોઈ બાંધા એ નથી કે ભાઈ તમને અમે વ્યાજ તારી જોડેથી લઈશું કે તને આ કરીશું. તને ભાઈ તકલીફ છે, તમે આવો છો બરાબર, તો તમને મદદ થાય એ રીતે જ આપણે એમને આપ્યા છે. આપણે એની જોડે કોઈ લખાણ નથી, કંઈ જ નથી. આપણે એને પૈસા આપ્યા બરાબર કે ભાઈ આ તારું આ તારા જરૂર છે, સારું આ લઈ જા બરાબર. બાકી એની જોડે કોઈ એવો અગ્રીમેન્ટ નથી કે ભાઈ આ આવું છે.
કોઈ એવું કઈ એવી કઈ ગણતરી નથી કે ભાઈ આટલા ને આટલા જ રૂપિયા લેવાના છે. આશરે આટલા રૂપિયા થતા હતા એટલે એને એ રીતે ચેક બનાવીને આપણને આપ્યો. 50 લાખ જેટલું ધિરાણ કરો છો કોઈ વ્યક્તિને, સ્વાભાવિક છે કે ફંડ તો મોટું હશે તમારું. સંબંધ ની વાત છે ને કે જે રીતે આવતા હોય વાત કરતા હોય સામે, આપણે જે ધિરાણ કર્યું, જે આપણે જે એને રોકાણ કર્યું હોય એની કંપનીમાં, એની અંદર આપણે જોતા હોઈએ કે એની અંદર બેનિફિટ છે બરાબર, તો એ બેનિફિટ ને જોતા આપણને લાગે ને કે ભાઈ વસ્તુ જેન્યુઇન છે અને પૈસા આપે છે તો આપણને શું વાંધો છે. એક કહેવત છે મિત્રો, લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ન મરે. ખબર નહીં માણસને ઉપર શું લઈ જવું છે, કેટલું લઈ જવું છે, અને પેટ ખબર નહીં અંદર આમ દેખાય છે આપણે નોર્મલ જ, પણ કેટલું બધું ભરાવું છે ને ભરવું છે ખબર નથી પડતી. અને પછી જે ચક્કર ખાય સાહેબ, પોલીસ નાન, કોર્ટ નાન, વકીલો નાન, હું એમ વારંવાર કહું છું સાહેબ, આ મહામંથનમાં મને લાગતું મહામંથન જોતા નથી લાગતા. મેં મિત્રો 10-10 લો તમારા સગા સંબંધીઓને ફોન કરતો, મહામંથન જુઓ. આ યજ્ઞ એટલા માટે તો કરીએ છીએ કે કોઈ બૂચ મારનાર તમારે હાવી ન થાય, ફાવી ન જાય. સાહેબ મને કોઈ એમ કે ઈસુદાનભાઈ આજે તમે મને કામ કરો, 2 લાખ રૂપિયા આપો, હું તમને 5 લાખ રૂપિયા આપી દઈશ, એવું કરાય? અને 5 લાખ ક્યાં? એને એને કોઈ વૃક્ષ છે, ઝાડ છે, એ ઝાડમાંથી તોડી લાવશે? અને તમે ભણેલા છો કે શું છો? આ ભણેલા ગણેલા વ્યક્તિઓ બધા ફસાય છે. મિત્રો આ આખી ઘટનામાં શું થયું છે? આવી હું એમ કહું છું કે અમદાવાદમાં તો અને આસપાસમાં તો એટલી સ્કીમો ચાલી છે કે ખબર નહીં આટલી બધી લાલચ છે. મારા એક ગામડા ગામડા તમે વયા જાઓ, ત્યાં 50 રૂપિયા લઈ આવો જોઈ, 10 વખત પૂછશે તો તમે ભણેલા કે ભણેલો છે? 10 વખત પૂછશે કે ભાઈ 20 રૂપિયા કઈ રીતે આપીશ તું, પેલા મને 20 રૂપિયા પછી 10 રૂપિયા લઈ જાય. એ ગુજરાતી છે. આજે જ્યાં જોઈએ ત્યાં 1 લાખ લોકો ફસાયા છે. અરે પણ તો એ લોકો 1 લાખ લોકો વીટીવી જોતા જ નથી લાગતા. મિત્રો આપણું ઉદ્દેશ્ય જે છે તમને જાગૃત કરવા છે. આજે ઈ દંપતી કેટલાક મુદ્દાઓ હું લઉં છું. એ દંપતીએ જે એક કંપની ખોલી હતી, વિનેશા અને ભાર્ગવિશા, હવે આ લોકો શું કરે કે એજન્ટો બનાવે અને એજન્ટોને એમ કે તમે જેટલું લાવશો ને એટલું તમને કમિશન મળશે. ને આ એજન્ટો કોને બાટલીમાં ઉતારે ખબર છે? પહેલાં પોતાના સગા સંબંધીઓને ઉતારે, સમજો, માસીને પહેલાં ઉતારે, પછી મામીનો મરો થાય, પછી એમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય તો એ ડૂબે. તમે શેના માટે? અરે આપણો પેલો છગન નહીં તો કા, એને મોટી સ્કીમ લાવ્યો છે. શું વાત કરો છો એમ? ડબલ ગ્રેજ્યુએટ ભણેલો ત્યાં જઈ અને જાય. આમ તો એક કહેવત એ પણ છે કે પાપીનો માર્ગ માલ કુમાર્ગે જાય, એ પણ એક કહેવત છે ગામડામાં. પાપી હોય ને ક્યાંકથી લઈ આવ્યો હોય ને એને કુમાર્ગે, એટલે આ બધામાં બૂચ મારવામાં જાય. તમે વિચાર કરજો પછી શું થાય. હવે આખી ઘટના થઈ હું એટલા માટે તમને કહું છું કે મહામંથનના લાખો જે 25-26 લાખ કે 30 લાખ દર્શકો છે એ ક્યાંય ફસાવો ન જોઈએ. એટલા માટે આ મહામંથન આપણે યજ્ઞ કરીએ છીએ, જાગૃત એટલા માટે કરવી છે. હવે આમાં મજા કોને આવે છે? આ શું કામ આટલું ફૂલી પાડે? સમજો કે તમને એજન્ટો ઉઘરાવતા હોય તો ક્યાંય પોલીસમાન જાય તો ખરું ને, જાય કે ન જાય? એટલે પહેલી નજર પડે કોઈ પોલીસની પડે, પત્રકારની પડે અને કા રાજકારણની, આ ત્રણ ની પડે. અને એ માણસ એ ત્રણ ને સાચવવાની કોશિશ કરે, તમે ચિંતા ન કરતા તમારું થઈ જશે. એટલે જે માણસ એટલો ક્રોધિત થઈને આવ્યો હોય પોલીસ વાળો, એ કે આજે તો આમ કરી નાખું ને ભૂકા બોલાવી દઉં ને, એ રાજી થઈને પાછો એમ કે ચિંતા ન કરતા હું બેઠો છું, આ સાઈડ તો આવવા નહીં દઈશ. સાચું ખોટું ભગવાન જાણે, અને આ બધા જે મહાનુભાવો જેમણે જેમણે આમાં રોલ કર્યો છે એ જાણે, પણ મારું એક ધર્મ છે પત્રકાર તરીકે કે આમાં થયું કેવું હશે કે આખી ઘટનામાં એ જે દંપતીએ જે નોટ લખી સાહેબ એ હડકંપે નોટે મચાવી છે. હવે દંપતી ભગવાન કરે જીવિત હોય, કહે છે સુસાઇડ નોટ છે, સુસાઇડ ના હોય આપણે આશા રાખીએ.
સજા તો આ કાનૂન આપશે આપણા ભારતના બંધારણ એટલા બધા મોટા છે કે ખેરખાં વકીલો અહીંયા છોડાવી લે તો ઉપર પકડી લે છે અને અહીંયા છોડાવી લે તો ઉપર વાળો એને પકડી લે છે એટલે એ કોઈ વાતને નથી માલ પણ આને જે લખ્યું ને એમાં ભીમદેવ વાળાને 25 લાખ પડાવ્યાનો આક્ષેપ કર્યો ગૌરવ સેનાને ગુજરાત રાજ્ય સેવા સમિતિ 5 લાખ ચૂકવ્યા સેટલમેન્ટના નામે દર મહિને 1 લાખનો હપ્તો ગૌરવ સેના 50,000 અને જીઆરએસના 50,000 હપ્તા લેતા છે 1 લાખ એટલે કે 10 મહિનાના 10 લાખ ચૂકવ્યા સુરેન્દ્ર રાજપૂતને સુપ્રીમ રાજપૂતના માણસોને પગાર ચૂકવ્યાનો એમણે આક્ષેપ કર્યો છે 10 મહિનામાં પગાર પેટે 1.5 લાખ ચૂકવ્યાનો ચિઠ્ઠીમાં આક્ષેપ છે ડ્રીમ પેસિફિક કંપનીના મુકેશ કટારાને આપ્યા છે પોલીસ અધિકારીને 11 લાખ આપ્યા છે એ પોલીસ અધિકારી જે કે ભટ્ટ છે એમણે ડેફેમેશનને માનહાનિના દાવા બધા ચાલુ કરી દીધા છે ચાલુ કર્યા છે સ્વપ્નિલ રાજપૂતને પણ કરોડો રૂપિયા આપવાના કહેતા છે એમ પણ કોર્ટમાં જાય છે કોર્ટમાં તમે વિચાર કરો કોર્ટની કામગીરી કંઈક બીજી છે અને આ મહારથીઓને કારણે આપણા વકીલો અને જજ આમાં રોકાશ કલ્પના જુઓ તમે આપણે કરવા માટે આપણે કંઈક બીજું કરીએ છીએ પગાર આપણે બીજા માટે ચૂકવીએ છીએ અને કમનસીબી છે કે આના માટે આપણે એને સમય બરબાદ કરશે વકીલોને 5 લાખ રૂપિયા ચૂકવ્યા ભીમદેવ વાળાને સેટલમેન્ટ નામે વધુ 9.6 લાખ જો પોલીસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં 3.5 લાખ ચૂકવ્યાનો છે રાઇટર્સને 2.5 લાખ ચૂકવ્યાનો અને જનકસિંહ પરમારને 5 લાખ હોવાનો પણ આક્ષેપ છે જે પણ થયું હશે મેં કહ્યું એમ પણ કોઈ પણ માણસ હવે તમારી પાસે એમ કે ને કે સાહેબ 1 લાખ આપો 1 કરોડ આપું અને પાછો વટાડી મૂકજો અને કદાચ તમને ફોર્સ કરે ને તો VTV નો સંપર્ક કરજો એની ચામડી સુધી આપણે તપાસ કરી લઈશું તાકાત છે આ ગુજરાતમાં આવા આવા બુચસિયાઓની અને કોઈ પણ અધિકારી હોય કોઈ પણ પત્રકાર હોય તમારી પાસે કોઈ લાંચ માંગતો હોય તો હું તમને જાહેરમાં કહું છું કે ઈશુદાનભાઈએ યજ્ઞ ચાલુ કર્યો તમારા માટે છે સરકાર કરે કે ન કરે વિપક્ષ કરે કે ન કરે આપણે કરીને બતાવવું છે આ ધંધા શું માન્યા છે 250 કરોડ રૂપિયા બૂચ મારીને તમે લઈ જાઓ અને એમાં જેને જેને હાથ આવ્યો જેને જેને મલાઈ ખાધી હોય હું તો એક એક અહીંયા આવે છે અને એને ભાષામાં કહીશ કે એમને જીવડા પડશે કારણ કે એક ગરીબની જે સાહેબ કમાણી પોતે જે પણ તમને હજી પણ કહું છું કે બેંકમાં 8-10% વ્યાજ છે એનાથી વધુ શક્ય જ નથી હું કહું તો મને નહીં આપવાના કોઈને નહીં આપવાના સગા બાપને નહીં આપવાના સાહેબ અને મહામંથન હું એમ કહું છું કે આ વિડીયો ક્લિપ તમે શેર પણ કરજો કે બીજા કોઈ બિચારાનું ટાલ ન પડે મુંડન ન થાય આજે છેલ્લી છેલ્લી મૂડી હોય ને મૂડિયા બધી આ લોકોએ ખાઈ ગયા છે અને 4 મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે કુલદીપ શર્મા છે સરકારી વકીલ છે ભાવેશભાઈ બારોટ જાણીતા વકીલ છે ગુંજનભાઈ પટેલ આર્થિક સલાહકાર છે અને ભીમદેવસિંહ ભોગ ભંડાર ને ફરિયાદી છે જેમની ઉપર આક્ષેપ પર છે ભીમદેવભાઈ મારે સમજવું છે કે એમને એમ તો એમને પણ સપનું નહીં આવ્યું ભીમદેવભાઈ કોણ છે ક્યાંક તમારી ભૂમિકા રહી હશે ક્યાંક રહી હશે તો જ લખ્યું અને હું હજી પણ ભગવાનને તમે અને હું બધાએ પ્રાર્થના કરીએ કે જીવી તો દંપતી આપણે આપણે એવું માની પણ લઈએ છીએ ભાઈ એક ફ્રોડ હોય માની લઈએ એક વખત કંઈ વાંધો નહીં પણ એ મનુષ્ય ધરતી ઉપર જીવિત રહેવું જોઈએ તમારા મારા કારણે કોઈ મરવું ન જોઈએ તમે 25 લાખ પડાવ્યાનો આક્ષેપ છે એને તમે કઈ રીતે જુઓ છો અને બીજું સિલસિલા વાઇઝ બધા લોકોના નામ આવ્યા છે હું એમ કહું છું કે શું આમાં એકેમાં સચાઈ નહીં હોય બિંદુભાઈ ઈશુદાન ગઢવી જી તમારો આભાર VTV મને બોલાવ્યો એટલા માટે મારું એટલું જ કહેવું છે કે જે સુસાઇડ નોટમાં મારો નામનો ઉલ્લેખ કર્યો છે અને 25 લાખ પડાવવાની વાત છે 25 લાખ જ્યારે વાત કરી છે એને તો 25 લાખ મારા એકાઉન્ટમાં આવવા જોઈએ મારા બેંક એકાઉન્ટ ચેક કરવામાં આવે તો ખબર પડશે કે 25 લાખ રોકડા પણ હોઈ શકે હા રોકડા પણ 9,69,000 જે મારા લેવાના હતા એ મને હાઈકોર્ટની અંદર ચુકાદાની સાથે ગઈ 9 ઓક્ટોબરના રોજ હાઈકોર્ટના સ્ટેટમેન્ટ ચુકાદાથી મને એ સમાધાનમાં આપ્યા છે કારણ કે મારી ફરિયાદ હતી 1 વર્ષ 1.5 વર્ષ પહેલાની તમે રોક્યા હતા રૂપિયા હા રૂપિયા મેં 9-10 લાખ ઉપર રોકેલા હતા કેશ પણ આપેલા હતા અને કેટલુંક ફાઇનાન્સ પણ એવું થયું હતું પર્સનલી બરાબર અને એ પૈસાનો કોઈ હિસાબ હતો નહીં પછી 1.5 વર્ષ પહેલા કંપનીએ મને એક્ઝિટ કરી નાખ્યો કોઈ પણ કારણ આપ્યા છે કે વગર કે વોટ્સએપ મેસેજ કંપનીમાં જોડાયેલા હતા હા હું જોડાયેલો એઝ એ કસ્ટમર તરીકે બરાબર
રિયલ એસ્ટેટનો મારો બિઝનેસ છે એટલે રિયલ એસ્ટેટની એડવર્ટાઇઝના નામે હું કંપનીમાં જોડાયો. પછી જે સિસ્ટમ આપી એને કે ભાઈ મારી પાસે ઘણી બધી કંપનીઓ છે કે જેમાં એને મલ્ટીનેશનલ કંપનીના નામ આપ્યા, આઈડિયા, વોડાફોન, એરટેલ, બ્રિટાનિયા, પેપ્સી. હવે આ બધી જે કંપનીઓ છે એ બધી કંપનીઓ મને પર્સનલી ઓળખે છે ને એ લોકો પાસેથી આપણે એડવર્ટાઇઝના નામે પૈસા આપણને આપશે, પણ આપણે એના માટે 25,000 ક્લાયન્ટો જોઈએ. મેં કીધું 25,000 થઈ જાય પછી તમને એડ આ બધી કંપનીઓ જો એડવર્ટાઇઝ આપશે, પૈસા આપશે એવું તમારી પાસે પ્રૂફ છે, બધા મારા પાસે ઓળખાણમાં છે, સંબંધ છે, આ બધી એને વાત કરી. એના પછી એક 6 મહિના 8 મહિના મેં રાહ જોઈ. પછી જયારે એની પાસે એવિડન્સ આપણે માગ્યા કે ભાઈ તમારે આ પાસે કંપનીનો જે નામ આપી રહ્યા છો એ કંપનીઓ છે કે નહીં, બરાબર, તો એ વિનયભાઈ પાસે આ કોઈ કંપની હતી નહીં. 25,000 ઉપર ક્લાયન્ટના આઈડી પડી ગયા હતા અને લોકો એડ પણ જોતા હતા. હવે એડ કોની હતી કે ભાઈ એ કોઈ મલ્ટીનેશનલ કંપનીની એડ નહોતી, લોકો પોતાના પૈસા ભરે અને પોતાના બિઝનેસની જાહેરાત એક લઈને આવે અને સામે એને એડ બતાવવાની, એની એડ આખા લોકો ગામના લોકો જોવે જે એને સોફ્ટવેરમાં હોય એ લોકો છે. તો આ સિસ્ટમથી એને કહ્યું ભાઈ આજે કોઈ ન્યૂઝપેપરમાં એડ આપીએ તો આપણે પૈસા આપી દઈને જતી રહ્યા છે, પણ આમાં શું રોજ લોકો જોશે તમારી એડ તો ખરીદી થશે, તમારે પ્રમોશન થશે, એ નામે એ પૈસા એને લેવાનું ચાલુ કર્યા હતા. જ્યાં વાત આવે છે રિટર્ન આપવાની, તો રિટર્ન ક્યાંથી આપશો? હવે રિટર્નની વાત આવે છે તો એને કીધું મારી પાસે આ બધી મલ્ટીનેશનલ કંપની છે, પ્લસ હું ઘણે બધે શેર માર્કેટ, ફોરેક્સ આ બધામાં પૈસા લગાડું છું અને ત્યાંથી આપું. એના કોઈ એવિડન્સ એને આપ્યા નહીં 6-8 મહિના પહેલા. જ્યારે મારી એની સાથે ટસલ થઈ તો એને મને એક્ઝિટ કરી નાખ્યો. એને ખબર પડી કે આ માણસ હવે પડદાફાશ કરશે, કદાચ માર્કેટમાં વાત સ્પ્રેડ થવાની ચાલુ થઈ ગઈ એ ટાઈમે. એટલે મારા વિરુદ્ધમાં વોટ્સઅપ મેસેજ નાખી અને મને એક્ઝિટ કરવામાં આવ્યો. કોઈ પણ કારણ આપ્યા છે અને જેટલા પણ લોકો જોડાયા હતા એ બધાને એને સાથે લઈ લીધા કે ભાઈ તમારા કોઈકના 10 લાખ, કોઈના 15 લાખ, કોઈના 50 લાખ રોકાયેલા હતા. એટલે એ બધા માણસો એવા હતા કે જો મારી સાથે જોડાઈ જાય તો એ લોકોના પૈસા પણ જવાની તૈયારી હતી. એટલે હવે એ લોકો તો જોડાઈ રહ્યા, પણ મેં ફરિયાદ કરી નાખી 2017માં, નવેમ્બર 2017માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં. ફરિયાદને દબાવી દેવા માટેના બધા ઘણા બધા પ્રયત્નો થયા. મારી ફરિયાદના આધારે કોઈ આગળ કાર્યવાહી નહોતી થતી, બરાબર, અને મને ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે આવા બધા કેસો ઘણા બધા થતા રહે છે. અને બીજું કે આ કોઈ અમારો કેસ નથી, આ કન્ઝ્યુમર કોર્ટનો કોર્ટ છે, એટલે તમારે ગ્રાહક સુરક્ષામાં જવાનું થાય. તમે કીધું મેં કોઈ પ્રોડક્ટની વાત નથી, આ ઓનલાઈન સોફ્ટવેર છે, ઓનલાઈન ચીટિંગનો મામલો છે, તો મારે કન્ઝ્યુમર ફોરમમાં જવાનું નથી. ત્યાં મારું નિવેદન આપીને મેં ત્યાં વાઇન્ડ અપ થઈ ગયું મારો કેસ, બરાબર. પછી એક વર્ષ પછી મને આ બધી જયારે માહોલ એટલો બધો ગરમાયો, માર્કેટમાં એટલા બધા ન્યૂઝ આવ્યા કે ભાઈ આર્ચર કેરમાં બધા કરોડો લોકો પૈસા રોકી રહ્યા છે, લોકોના પૈસા અંદર જઈ રહ્યા છે અને આ માણસ પાસે કશું છે નહીં, મેં વોટ્સઅપમાં 400 બધા લોકોને મેસેજ નાખેલા કે ભાઈ આ કંપનીમાં તમે રોકાણ કરતા બંધ થઈ જાઓ. એના એજન્ટોને નાખ્યા, તો એ એજન્ટોએ સામે એવો એલિગેશન કંપનીએ મારી ઉપર કર્યો કે ભાઈ તમારા વિરુદ્ધમાં અમે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી દઈશું કે કંપની બંધ થાય તો બધા વાળા પાસેથી પૈસા લઈ આવવાના, બરાબર. એટલે આપણે તો ભાઈ આટલા બધા કરોડો રૂપિયાની લાયબિલિટી શેના માટે લઈ. એટલે મેં પછી કેસ ત્યાંથી વિથડ્રો પેલો કર્યો. 1.5 મહિના પહેલા મેં ફરીથી ફરિયાદ આપી. હું સીધો મીડિયા લઈને ત્યાં પહોંચ્યો હતો એની ઓફિસમાં. 70-80 લોકો એજન્ટો હતા, એના વચ્ચે મેં વાત કરી. એનો માલિક હાજર નહોતા, બરાબર. એના પછી પણ મેં ચર્ચા કરવા માટે વાત કરી કે ભાઈ તું પૈસા આપી દે અને અથવા કંપની બંધ કર, અથવા તું લીગલ એવિડન્સ બતાવી દે કે ભાઈ તારી પાસે છે ખરેખર જેન્યુનિટી છે પૈસા કમાવા માટેની કે પછી રોટેશન કરે, બરાબર. તો ઘણા બધા એજન્ટો મારી વિરુદ્ધમાં આવી ગયા, ઘણી ધમકીઓ પણ આવવા માંડી. આ બધું થયું પણ આપણે ડર્યા નહીં, કારણ કે એક હતું કે ભાઈ અંદર સોશિયલ વર્કર પણ હતો એક અંદર કે ભાઈ આપણે ડરવું નથી. પછી હું લડ્યો, મેં ગૃહમંત્રી, મિનિસ્ટર, મુખ્યમંત્રી, એસીપી, કમિશનર ઓફિસ બધી જગ્યાએ મેં એફિડેવિટ અને સ્વાગતનામા અને અરજીઓ મેં મોકલી દીધી, બરાબર. એનું પછી મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ મારો ઇસ્યુ લેવામાં આવ્યો. એટલે પછી ખબર પડી કે હવે પોલીસે પણ કંઈક કરવું પડશે. પછી 21 સપ્ટેમ્બરે મારી એફઆઈઆર રાતે 12 વાગે ફાટી. એફઆઈઆર ફાટી, એમાં મેં બધા લોકોના ઘણા બધા એજન્ટો, સૌથી વધારે એજન્ટો હતા કે જે મારા વિરુદ્ધમાં મને જતા હતા એ લોકોના મેં નામ પણ આપ્યા અને ઘણું બધું મેં મીડિયા સામે પણ વાત કરી. એ ક્લિપ ફરતી થઈ એટલે કંપનીમાં જે આઉટ ઇનકમિંગ જે હતું કે પૈસા આપતા એ લોકો બંધ થઈ ગયા કસ્ટમરો. હવે જે પોઈન્ટ આવે છે કે એ કસ્ટમરો જે પૈસા આપતા બંધ થયા ત્યાં જ કંપનીને પોલ ખબર પડી કે આની પાસે પૈસા રોટેશન સિવાય કોઈ બિઝનેસ હતો નહીં. કારણ કે પૈસા આપતા બંધ થયા એટલે હવે શું થયું કે રોજના 3-4 કરોડ 5 કરોડ આવતા બંધ થઈ ગયા સિસ્ટમની અંદરથી. હવે આપવાના ચાલુ રહ્યા, હવે ક્યાં સુધી આપી શકે? તો હવે આ સુસાઇડ નોટ એને તમને કેટલા મળ્યા? મને 9,69,000 આપ્યા અને મારું જે બોનસ આવે કે આપણે કોઈકને જોડીએ અને કોઈકને ઇન્વેસ્ટમેન્ટ કરાવીએ તો એના 5 લાખ ઉપર મને એ આપી દીધા બોનસ પેટે. ખોટો છે, એ ખોટો છે. અને આ બધા
આ બધા બીજા લોકો ઉપર પણ આક્ષેપ કર્યા છે, એમાં સચાઈ ખરી? એમાં એવું છે, હું ખાસ એટલા માટે બહુ, કારણ કે આને જ્યારે આ સુસાઇડ નોટ મેં વાંચીને ત્યારે મને ખબર પડી કે આટલા બધા પૈસા એને બધા આપ્યા છે. હવે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનું પણ નામ આપે છે, રાજકારણીઓના પણ નામ આપે છે. હવે સિચ્યુએશન એ ટાઈમે અમે જ્યારે મીડિયામાં કે પત્રકારોને મળતા હતા કે ભાઈ તમને આવા આક્ષેપો થયા છે, વાત સાચી, તો એ લોકોએ ના પાડી. કારણ કે એક વસ્તુ મને ક્લિયર દેખાય છે, જો એ લોકોને મીડિયાવાળાને આપ્યા હોય પૈસા તો એ લોકો લાઈવ ના કરત. મારું લાઈવ થયું હતું, મારું પ્રસારણ થયું હતું, મારી એફઆઈઆર જો નહોતી લેવાતી એ લેવાય પણ ખરી. ફણગા ફૂટી નીકળ્યા, મગફળી છે વેચાવાનું હોય તો અહીંયા પાછા દલાલો પહોંચી ગયા. મને ખબર પડી ગઈ કે આ બધા દલાલો છે, પણ તમે ચિંતા ના કરતા, મગફળી ની પૂરેપૂરી ખરીદી ના થાય તો એકવાર ધ્યાન દોરજો, દલાલોને તો આપણે જેલમાં પાછી નાખી દેશું. કુલદીપભાઈ, આખી ઘટનામાં શું થઈ શકે, શું થયું હોય અને આનાથી શું ચેતવું જોઈએ જનતાએ? પ્રથમ તો જે આ ઘટના બની, આ રીતની ઘટના આજે કોઈ નવી નથી, આ તો વર્ષોથી ચાલતી આવે છે અને આપે કીધું એમ લોકો છેતરાતા જાય છે. અને સાચી વાત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં દૂતારા ભૂખે ના મરે, અને વાત સાચી છે. આ આપણા દેશની અંદર મોટામાં મોટો એક આવો જ કૌભાંડ થયો, શારદા ચીટફંડ, જે બહુ આખા દેશમાં ચકેલો હતો. અને એની અંદર પણ આ રીતનું પણ થોડુંક ફેર કે મોટા મોટા રાજકારણીઓ, મોટા મોટા માણસો, એ લોકોને એ લોકો સામેલ કરે છે. સામેલ કરીને એ એવું બતાવવા માંગે છે કે જો અમે કેટલા સોફિસ્ટિકેટેડ લોકો અમારી સાથે છે, અમે કેટલા મહાન છીએ, અમે કેટલા સાચા છીએ, એવું બતાવીને લોકોને છેતરે છે. અને આપણી જનતા એવી ભોળી કહેવાય કે જે પિક્ચરોને જે ફિલ્મ આવે છે, ફિલ્મમાં જોવે છે તો એ પાત્રોને સાચા સમજી જતા હોય તો આવાને એ સાચા સમજે છે. તો એ જે ફિલ્મોમાં પાત્રો જોઈ જોઈને એમને જે સાચા હીરો સમજી લે છે, એવા લોકો આવા લોકોને જોઈને કે આમની સાથે તો મોટા મોટા માણસો જોડાયેલા છે, જેમ શારદા ચીટફંડમાં આપણા મોટા મોટા લોકો હતા અને એની અંદર કરોડો લોકોનો રૂપિયો, લાખો લોકોનો કરોડો રૂપિયો, જેમ કે 2,444 કરોડ રૂપિયા, એટલે આવી મોટી મોટી રકમો એની અંદર ગઈ હતી. અને એની અંદર 3-4 રાજ્યોના જે લોકો હતા એમના રૂપિયા હતા. એવી રીતે એક બીજો આપણા ત્યાં ગુજરાતમાં બન્યો હતો, જહીર ખાન કરીને, એને પણ શરૂઆતની અંદર મોટા મોટા ફિલ્મી એક્ટરો લાયા અને ક્રિકેટર્સને લાવીને મોટી મોટી ગાડીઓ આપી, ફેરારી ગાડી, આવી ગાડીઓ આપી. તો લોકો એ જોઈને અંજાઈ જાય કે આ માણસ આટલા મોટા મોટા વ્યક્તિને બોલાવીને આવી મોંઘી મોંઘી ગાડીઓ ગિફ્ટો આપતો હોય તો આ માણસ સાચે અમને પણ પૈસા આપશે. અને એવી રીતે બીજો એક બહુ ચકચારી જ આપણા ત્યાં જાગ્યો હતો, અશોક જાડેજા, કે જેને પણ આ રીતનો બહુ મોટો કૌભાંડ કર્યો હતો અને લોકોના કરોડો રૂપિયા, 1,200 કરોડ રૂપિયા એ ચાવ કરી ગયો હતો, એનો કેસ પણ ચાલ્યો. એ પછી એક બધાને ખબર છે કે બેટી બચાવો બેટી પઢાઓ વાળું પણ વચ્ચે એક ચાલ્યું હતું. એમાં પણ આ રીતે લોકોને મૂર્ખ બનાવીને કે ભાઈ તમારે અમુક ટકા ભરવા પડશે અને તમને ચેક મળશે અને સરકારથી એફિલેટેડ સંસ્થા છે અને એ સંસ્થાને ક્યારે તાળા વાગી ગયા, કોણ હતા, શું હતા, ક્યારે ખબર પડી નહીં. લોકો એ બેટી બચાવોનો પોસ્ટર લગાવીને ફરે છે આજે પણ. એ રીતે એક બીજો પણ સુગન એગ્રીકલ્ચર એગ્રી સ્પેસ પ્રાઇવેટ લિમિટેડ કરીને પણ એક આપણા ત્યાં બન્યું હતું, જેમાં પણ ઓછામાં ઓછા 2,200 લોકોનું 72 કરોડ રૂપિયા એ ચાવ કરી ગયા હતા. એટલે મેઇન વસ્તુ એ છે કે આ કેમ થાય છે અને આ થાય છે જે શરૂઆત થાય છે ત્યારે કેમ લોકો જાગતા નથી. જ્યારે આ લોકો આખું ફૂલેકો ફેરીને જતા રહે પછી લોકો જાગે છે, પછી ફરિયાદ કરવા જાય છે, પછી કોર્ટમાં જાય છે. એની જગ્યાએ પહેલા જ અગર જો લોકો જાગૃત થાય અને જાગૃત થઈને કે ભાઈ આવી સ્કીમ એ સરકારે માન્ય છે, કેમ કે કોઈ પણ કંપની હોય, કોઈ પણ સંસ્થા હોય, એને રજીસ્ટ્રેશન લેવું પડે, એ વસ્તુ લોકોને ધ્યાનમાં લેવી જોઈએ. અને એનું રજીસ્ટ્રેશન સાચું છે ખોટું છે એ પણ હવે ઓનલાઈન આપણે તપાસ કરી શકીએ છીએ. એનો રજીસ્ટ્રેશન નંબર લો, તમે ઓનલાઈન સર્ચ કરો, તમને આખી હિસ્ટ્રી મળી જશે, એનો કોણ ડિરેક્ટર છે, શું છે, એનું શું સંપત્તિ છે, એનું પેન કાર્ડ નંબર શું છે, બધી હિસ્ટ્રી અવેલેબલ છે હવે તો. અચ્છા, એ ના હોય તો વિચાર કરવાનું કે ભાઈ આમાં પડવા જેવું નથી. બિલકુલ,
કેમ કે સાચી વાત છે કે એવું કોઈની પાસે એવી જાદુની છડી નથી કે એક જ રાતમાં તમને રૂપિયા ડબલ કરી દે. લોકો કે એક એક વર્ષમાં અગર જો આવું થતું હોત તો આ બેંકો શું કામ આટલા ઓછા ઓછા વ્યાજ આપત, બેંકોના મોટી મોટી થઈ ગઈ હોત, બેંકોના 2000 કરોડ રૂપિયા એમાં જ મૂકી દે ને એ જ કરી નાખે, એ જ કરી નાખે. જો આવું સાચું થતું હોત તો આવું ક્યારે થતું નથી. આનાથી હવે શું પગલા આમાં થઈ શકતા હોય આ લોકો સામે? અગાઉ પણ આપણે આવા ઘણા કેસો જોયા છે અને મારા માધ્યમથી મને એ ખબર નથી પડતી કે ઇન્ડિયામાં આ ક્રેડ વધતો જાય છે કે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી નાખવું અને આરોપીઓ ગાયબ થઈ જાય કે આ ફોરેન ભાગી જાય કે અંડરગ્રાઉન્ડ થઈ જાય. પણ પોલીસ, મારી દ્રષ્ટિએ તો પોલીસે પ્રાઇમર પછી હજુ સુધી આવા મોટા સ્કેન્ડલ જેટલા બહાર આવ્યા છે તાત્કાલિક એક્શન તો હજુ સુધી લેવામાં આવ્યા નથી. એ ભાગી જાય અને અમે વોરંટ જાહેર કરે ને પછી અહીંયા આવે, એટલે શરૂઆતથી જે આરોપી છે એને મનમાં એક ડર જ નથી કે આજે હું આટલા કરોડોનું કરીશ તો મારી સામે આ પ્રમાણેના પગલાં થશે. આપણા કાયદામાં જોગવાઈ ઘણી છે પણ એની પ્રોસિજર જોવામાં આવે તો એ લેન્થી પ્રોસિજર છે. 400 નો બનાવ આમાં ગુનો FIR નોંધવામાં આવે, 120B એડ કરવામાં આવે, 7 વર્ષની સજાની જોગવાઈ પાત્ર ગુના છે બરાબર. 2 દિવસ 4 દિવસ મહિનામાં એ જામીન પર છૂટશે કે 6 મહિનામાં છૂટશે. પણ 6 મહિનામાં છૂટ્યા પછી પણ એને 260 કરોડ મળતા હોય તો 6 મહિના એ રહેશે પ્રેમથી અને પછી આખી 6 મહિના સુધીનો એટલે 6 મહિનામાં જામીન મળી જાય. મેક્સિમમ મોટા મોટા મર્ડરના કેસોમાં મળે છે, ચીટિંગના કેસમાં 6 મહિના 12 મહિના. હમણાં ગોલ્ડ વાળો ઓલો આવ્યો તો એમાં પણ બધાને જામીન મળે છે ઘણામાં. હમણાં આપણે હાલમાં જ CBI વાળી મેટર છે એમાં તો આગોતરા જામીન મળ્યા છે. આપણે લાસ્ટ ટાઈમ રાકેશ અસ્થાનાની જે મેટર પર ચર્ચા કરી એમાં તો એ મેટર પણ એટલી હાઈ પ્રોફાઇલ છે, એમાં તો એન્ટિસિપેટી બેલ મળ્યા છે. એટલે બેલ મળવા ક્યારે આપવા એ કોર્ટ પર છે, પણ બેલ મળે છે એ પણ એક પ્રોસિજરનો ભાગ છે. મેન્ટલી તૈયાર હોય કે ભાઈ 6 મહિના છે, હાલો જઈ આવીએ ને આ બધા બૂચ મારી દઈએ. 250 કરોડ કે 250-300 કરોડ છે તો આટલા કરોડ મારે લડવા માટે જ છે, એટલે આટલા કરોડ લડીશ, એટલે હું ઉપર જઈશ ત્યાં સુધી આ કેસો ચાલશે. એટલે આપણા કોર્ટોમાં પણ ભારણ વધી ગયું છે. અને બીજું કે પબ્લિક જાગૃત નથી થતી. આજે તમે આ સ્કીમ છે ઘણી જગ્યાએ, નડિયાદ બાજુ પણ ઘણા પ્લોટિંગ સ્કીમ છે, એમાં મારી જોડે વચ્ચે એક અસીલ આવ્યા હતા, એ પહેલા પોતે મેમ્બર બન્યો અને એ એજન્ટને એને એને એજન્ટ બનાવી દીધો કે ભાઈ તું 10 પ્લોટ વેચાય તો તને 1 પ્લોટ ફ્રી. એટલે એ પોતાના પાછળ 10 સંબંધીઓને લેતો જાય છે અને આવા ઘણા સ્કેન્ડલ થાય છે. પણ સંબંધીઓ પણ ત્યાં જઈને સંબંધીઓ અવેરનેસ રાખવી જોઈએ કે ત્યાં ચેક કરવું જોઈએ કે આનું ટ્રાન્ઝેક્શન આટલું થશે, આનું ટર્નઓવર આટલું થશે, આ કે છે એ પ્રમાણે કમાઈ શકશે. જો સરકાર જ નથી આટલું કમાઈ શકતી કે એક મહિનામાં કે એક વર્ષમાં ડબલ પૈસા કરી આપે. બેંકમાં તમે FD કરો છો તો એમાં ડબલ નથી થતા, પેલા 6 વર્ષ હતા, 8 વર્ષની આસપાસ FD થાય છે. તો આ કયું જાદુની છડી લઈને આવે છે? એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકે જાગૃત થવાની જરૂર છે. પણ કાયદા છે એ કડક બનાવવાની તો ખાસ કાયદા ખરેખર કડક બનાવવાની જરૂર છે. અને એક પબ્લિકમાં ડર થાય, જે ગુનો કરે છે એના પર ડર થાય, બિલકુલ થાય. સૌથી પહેલા હું એક ખાસ કહેવા માંગીશ કે ગુજરાતમાં લાસ્ટ ટાઈમે આપણે વાત થઈ ગુજરાત લઈ લો કે ઇન્ડિયા લઈ લો, કે હવે આમ પબ્લિક કોના ઉપર વિશ્વાસ કરશે? હવે એક છેલ્લે મીડિયા પર થોડો ઘણો પણ માણસને ટ્રસ્ટ, આજે જે આવ્યું સાચું ખોટું બે નંબરની વસ્તુ છે, ઇન્વેસ્ટિગેશન થાય એના ઉપર છે. પણ આજે જે મીડિયાને આજે આજે પોતાની આ ભીતિ બતાવે છે, કોઈ નથી સાંભળતું, પોલીસ નથી સાંભળતી, કોર્ટ નથી સાંભળતું, કાં તો ત્યાં પ્રોસિજરમાં ડીલે થાય છે, ત્યારે અમે બધા કે આમ જ પબ્લિક મીડિયાનો સારો લે છે. જેમ ભાઈએ કીધું કે મેં મીડિયાને લાઈવ કર્યું એ પછી મારી ફરિયાદ લેવામાં આવી, સ્ટાર્ટિંગમાં એમને કોઈ સાંભળ્યું નથી, એમની અરજી ફાઇલ કરી દેવામાં આવી. તો પ્રોસિજરનો પણ ભાગ છે કે તાત્કાલિક એને ફરિયાદ લેવામાં આવે, ભરે ફરિયાદી ખોટા હોય તો એની સામે સમરી ભરાય કે ભાઈ તમે ફરિયાદ ખોટી આપી. પોલીસ સ્ટેશનમાં આપણે પ્રાઇમર ફેસી જઈએ છીએ, સામે કરોડોપતિ માણસ હોય કે મોટી કંપની હોય તો ફરિયાદ લેવામાં નથી આવતી. અને એવા ઘણા બધા સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે તમારે ફરિયાદી આવે તો ફરિયાદ લઈ લેવી, તેમ છતાં આજની તારીખમાં પણ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લેવા સીધી રીતે નથી આવતી. દબાણ થાય કે કોઠાણ લાગવામાં આવે, એના જ કારણો છે. 250 કરોડ રૂપિયા તમે વિચાર કરો, 250 કરોડ ભેગા કઈ રીતે કર્યો? તમે 250 કરોડ આપણે ચીસ નથી પાડી શકતા. શરૂ કરજો આખા કુટુંબને કે ચાલો આપણે 1 ચીસ પાડવી છે, રોજની 1000 પાડીએ ચાલો, તો 250 કરોડ ચીસ પાડી શકીએ છીએ સાહેબ? મારે 250 કરોડ લઈ લીધા, બોલો તમે વિચાર કરો. ગુંજનભાઈ, આવી ઘટનાઓમાંથી શું શું કરી શકાય અને શું શીખ મેળવી શકાય? શીખની વાત કરીએ તો પહેલા તો ખાસ કરીને આ ટાઈપની જેટલી પણ કંપનીઓ માર્કેટમાં આવતી હોય છે, પોલીસ એમ કહેતી હોય કે આર્થિક છે એટલે કોર્ટમાં જાઓ, પોલીસ ડાયરેક્ટ એમ છેતરપિંડી તો લઈ જ શકે ને?
એક્ઝેક્ટલી લઈ શકે છે બરાબર. અને પોલીસનો એ રોલ છે કે આજે કોઈની પણ સાથે ચીટિંગ થયું છે તો આજે એની ફરિયાદ પોલીસને પણ એક્સેપ્ટ કરવી પડશે, એમને લેવી પડશે, એની ઉપર એના જે પણ એક્શન લેવાતા હોય લેવા પણ પડશે બરાબર. મેઇન વસ્તુ એ આવે છે કે ખાસ કરીને પબ્લિકની વાત કરીએ તો પબ્લિક સામે આવી લોભામની જ્યારે સ્કીમો આવતી હોય છે ત્યારે એ લોકોને ખાસ જોવાની જરૂર છે કે ભાઈ આટલું રિટર્ન એ લોકો કેવી રીતે આપી રહ્યા છે બરાબર, એનો બેઝ શું છે, ક્યાંથી લાવી રહ્યા છે, ક્યાંથી એ લોકો ફંડિંગ તૈયાર કરશે અને કેવી રીતે વેચી રહ્યા છે, એમની પ્રોડક્ટ મીન્સ શું છે. આજે કોઈ પણ બિઝનેસ તમે કરતા હો છો તો દરેકે દરેક બિઝનેસમેન પાસે પોતાની એક પ્રોડક્ટ હોય છે બરાબર, તો આ લોકોની પ્રોડક્ટ શું છે. આજે તમને આર્ચર કેની વાત કરીએ તો આની અંદર પ્રોડક્ટ શું હતી, સિમ્પલ કે એડવર્ટાઇઝ જુઓ અને તમને પૈસા મળશે. આજે એક સામાન્ય વ્યક્તિ જે અભન છે પણ એને પણ ખબર પડશે કે ભાઈ આ રીતે તો પૈસા મળે નહીં બરાબર ને. તો અહીંયા ખાસ તમારે સમજવાની જરૂર છે. અને આજે હું વાત કરીશ કે ભારત સરકારે આના ઉપર અલગ અલગ કદમો પણ ઉઠાવવાના ચાલુ કરી દીધા છે. માર્કેટમાં ખાસ કરીને આ ટાઈપની જેટલી પણ કંપનીઓ આવતી હોય છે એ કંપનીઓ મોટાભાગે નેટવર્ક માર્કેટિંગ મોડ્યુલનો ઉપયોગ કરતી હોય છે કે જેમાં મેમ્બરશીપ રિક્રુટ કરો અને નવા નવા લોકોને એસોસિએટ કરીને એ લોકોને કમિશન વેચી અને મોટામાં મોટો બિઝનેસ એ લોકો કવર કરવા માંગતા હોય છે. અને શોર્ટ ટાઈમમાં તમે જેમ કીધું કે 250 કરોડ રૂપિયા શોર્ટ ટાઈમમાં, તો આ રીતે એ લોકો પોતે અલગ અલગ માર્ગ અપનાવતા હોય છે પૈસા ભેગા કરવા માટેના. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ભાઈ આજે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી નેટવર્ક માર્કેટિંગમાં આપણી ભારત સરકારે એક લોબી બનાવી છે જેનું નામ છે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન. તો આજે જેટલી પણ આ ટાઈપની નેટવર્ક માર્કેટિંગ કંપનીઓ ચાલે છે એ કંપનીઓ એમાં લિસ્ટેડ છે કે નહીં આ વસ્તુને ખાસ ચકાસવી જરૂરી છે. અને જો આ કંપની એમાં લિસ્ટેડ હશે તો આજે આ લોબી એવી જ કંપનીને લિસ્ટેડ કરે છે કે જે કંપનીના પ્રોપર નિયમો છે, પ્રોપર ધારાધોરણો છે અને પ્રોપર એ લોકો રિટર્ન કેવી રીતે આપે છે આ બધું જ ચકાસે છે. એના પછી જે લોકોને નોમિનેટ કરતા હોય છે. અને ઇન બિટવીન આ લોબીનું કામ એ પણ છે કે કદાચ કોઈ કંપની ઇન્ટરનલ કોઈ કામકાજ એવા કરતી હોય, ગોરખધંધા કરતી હોય અને એમની નજરે પડે છે તો એ લોકોને અનલિસ્ટેડ પણ કરી દેતા હોય છે અને એની જાણકારી પબ્લિકને પણ આપતી હોય છે. તો ખાસ મારી વિનંતી મિત્રોને એ છે કે ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશનમાં જે કંપની લિસ્ટેડ છે ચકાસો અને ચકાસ્યા પછી જ તમે પર્ટિક્યુલર કંપની સારી છે કે ખોટી છે એનું તમે માહિતી લઈ શકો. માહિતી લઈને પછી કરાય. આમ તો સાહેબ આપણે શાકભાજી 10 રૂપિયાની લેવા જઈએ, અહીંયા 2 રૂપિયા ઓછા કરતા હોઈએ અને અહીંયા 1 લાખ રૂપિયા. અને આ કઈ રીતે થતું હોય ખબર? મને એક વિચાર આવ્યો, કદાચ ના પણ થતું હોય પણ મને વિચાર આવ્યો કે બૂચ તો આવી રીતે જ મારતા હશે, નહીં તો ના મરાય. કે ભાઈ એક કોઈ એને લાગ્યું કે આ માણસને કંઈક અત્યારે નોકરીઓ તો છે નહીં, એટલે કંઈક જાહેરાત આપતા હશે કે ભાઈ તમે કમાવો 10,000, 20,000, 1 લાખ રૂપિયા. એટલે અહીંયા ઉમેદવારો જાય એટલે એને કહે કે ભાઈ તું એક કામ કર, આપણે આ સ્કીમમાં 2 લાખ રૂપિયો લઈ લે 10 લોકો પાસેથી, હું તને 2 લાખ રૂપિયો 10,000 લઈ લઈશ ને તો 2 લાખ તને આપશે, એટલે અમારી પાસે 8 લાખ રૂપિયો રહેશે. એટલે આ પછી શું કરે કે 2 લાખના 10 મૂર્તિયા શોધવાના છે. એટલે પેલા તો મેં કીધું એમ માસીને, પછી મામીનો વારો આવે, પછી કાકાનો વારો આવે, છેલ્લે પપ્પા હોય તો પપ્પાનો કરી નાખે, પપ્પા આમાં બહુ મસ્ત છે, કારણ કે એને 2 લાખની લાલચ હોય. સાહેબ લાલચ, નોકરી અને આપનાર આ ત્રણેયની બુદ્ધિ ક્ષમતા ઉપર મને બહુ સવાલ થાય. મેં હજી પણ તમને કહ્યું છું, ગમે ગામમાં તમે વયા જાઓ કોઈ કાકા પાસે, ગુજરાતના 18,650 ગામ છે સાહેબ, કોઈ પણ ગામમાં વયા જાઓ અને કાકાને કહો કે કાકા તમે 1 લાખ રૂપિયો આપો, તમને 2 લાખ રૂપિયા આપીએ, હું તમને ચેલેન્જ ફેંકું છું ગામનો એક પણ વ્યક્તિ તને 1 લાખ નહીં, એક નયો પૈસો ન આપે. શું કામ ખબર છે? કદાચ ભણેલો નહીં હોય પણ ગણતર બહુ હશે, બરોબર ને કાકા? તો પછી તમે વિચાર કરો કે ડબલ ગ્રેજ્યુએટ થયા એ તો આપણે શું ભણ્યા છીએ ખબર છે? આપણે માત્ર થોથા ભણ્યા છીએ, એને ભણતર ન કહેવાય. ખાલી ડિગ્રીઓ લીધી છે, કોલેજમાં ગયા, બાઈકો ઉપર ચક્રો મારી અને પીરિયડો ભરવામાં ગુલીઓ મારી, અહીંયા દેખાઈ આવે છે. અને આવી રીતે જો પેઢી તૈયાર થશે ને તો સાહેબ આવા કેટલાય બૂચ સિયા બૂચ મારીને વયા જશે. 250 કરોડ રૂપિયા, હું તો એમ કહું હજી તો ઘણી બધી આવશે, એવી તો ઘણી એજન્સીઓ આવી હશે, પણ મારી બીજી તમને બધાને વિનંતી છે, આ ખાસ ગામડા માટે છે કે બેંકમાંથી ફોન ચાલુ આવે, ફોન આવે કે ભાઈ હમ ઇસ બેંક સે બોલ રહે હૈ. સાહેબ બેંકમાંથી બોલે, તમારી પાસેથી પિન માંગે, કોડ માંગે, મહેરબાની કરીને ન આપતા, એકદમ ફ્રોડ હોય છે, એકદમ ફ્રોડ. અને તમે એમને ખાલી 2 ગાળ આપશો ને, ન અપાય મારે અહીંયા, તો તમે ગાળ આપશો ને તો 5 ગાળ આપશે, કારણ કે એનો ધંધો જ એ છે. એટલે બિલકુલ એ ફ્રોડ હોય છે. બીજી ઇન્ફોર્મેશન હું આપને આપી દઉં કે કોઈ પણ લોટરી લાગે ને કે ભાઈ 25 લાખની આપકો લોટરી લગી, આપ 12,000 જમા કરી દીજે, સાહેબ ક્યારે
25 લાખ ની લોટરી તમને ઘર બેઠા લાગતી નથી. એટલે મહેરબાની કરીને આવા ફોન આવે ને તો ક્યારે તમારે સિરિયસલી ના લેવા, અને રૂપિયા માંગે એટલે એક રૂપિયો નહીં આપતા સાહેબ. બાકી આ મહામંત્ર ન જોતા હોય તમને ખબર હોય તો બૂચ મરાઈ જશે, તો એનો કોઈ કોઈ એનો એ છે નહીં. પણ તમે જો જોતા હોય તો આટલું ખાસ ધ્યાન રાખજો, બેંકના નામે અને લોટરીના નામે ક્યારેય તમને લાગી નથી. કામ કરો, ધંધો કરો, મફતનો ખાવા જશો ને તો પેલા બીજા લૂંટી જશે. કારણ કે બિહારમાં એક ખોલીઓમાં આ ધંધો કરે છે અને ત્યાંથી ફોન કરે છે અને આખી બૂચ મારીને વયા જાય છે. એક વિરામનો સમય તો છે, વિરામ બાદ આવીશું, તમામ મહાનુભાવો સાથે જોઈશું, આપની સાથે પણ ફોન લાઈન પર ખોલીશું, મત પણ જાણીશું. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એક મારે મેં અગાઉ પણ કહ્યું છે ખેડૂત ભાઈઓને, પણ આજે ફરીથી એક મને ખરાબ સમાચાર મળ્યા છે. દ્વારકામાં એક ખેડૂતે આપઘાત કર્યો છે. મિત્રો, આપઘાત એ છેલ્લો રસ્તો નથી. આપણે એવી રીતે કરીશું, તમે બે વર્ષ તો આપો અને પ્રયાસ કરીશું ને સુધરવાનો, સુધારવાનો, સિસ્ટમ શું કે સુધારી નાખશું. પાક વીમામાં પણ આપણે પાક વીમામાં ઘણી બધી જાગૃતિ લાવ્યા. આ એક એવી સ્થિતિ છે આપણી. હું સમજુ છું દુષ્કાળ પડ્યો છે, ઘણી બધી સમસ્યાઓ છે. આજે પણ મને ડીસામાંથી ખબર પડી કે મગફળીમાં જે ઓનલાઈન ક્યાંક ગડબડ ચાલી રહી હતી ત્યાં પણ મેં તપાસ સોંપાડાવી છે, મારા ટીમને મોકલી હતી. જરૂર પડે હું પોતે અધિકારી સાથે પણ વાત કરાવડાવું છું. પણ હું એમ કહું છું કે આપને અપીલ કરું છું હાથ જોડી કે ક્યારે નબળું વિચાર ન કરો. હિંમતે મરદા તો મદ્દે ખુદા, ને આ દુનિયાને આપણે બદલીશું ને આપણી રીતે બદલીશું સાહેબ. પણ સવાલ એટલો છે કે તમારામાં એટલી તાકાત હોવી જોઈએ, તમારામાં એટલી શક્તિ હોવી જોઈએ, તમારામાં એ એક વર્ષ અથવા બે વર્ષ, કારણ કે હમણાં પાછો વરસાદ આવી જશે, તકલીફ તો બધાને હોય સાહેબ, પણ એનો અર્થ એ નથી. એટલે મહેરબાની કરીને આ સમાચાર મને બહુ દુઃખ પહોંચાડે છે. ખેડૂત ભાઈને અપીલ કરું છું, બીજા ખેડૂત ભાઈઓ પણ જે નબળા ખેડૂતો હોય એની લોનથી માંડીને જે ભરપાઈવાળી બાબત હોય તો એ આજે પણ મને બેંકોની નોટિસોની ચિંતા ના કરતા, નોટિસો બટીસો થઈ જશે. એક દર્શક મિત્ર લઈ લઉં પછી હું મહાનુભાવ પાસે જઉં. નારાયણભાઈ છે કલ્યાણપુર થી. જી નારાયણભાઈ નમસ્તે. સુદાનભાઈ નમસ્તે. જય માતાજી. જય માતાજી. હવે મારે કહેવાનું એ છે સુદાનભાઈ કે આપણે થોડાક દિવસ પાલભાઈ આંબલિયા હતા ડિબેટમાં, ત્યારે પેલા પ્રશાંતભાઈ વાળા હતા, એને એનું કીધું આ કોંગ્રેસ વાળા બબ્બે જણા છે. તે દિન ડિબેટમાં એમ કે 100% ભાવાંતર યોજના લાગુ થઈ જાય, 100%. આજે ભાજપ વાળા એમ કે છે કે અશક્ય નથી, આ તો ખેડૂતને આમ રમાડવા જેવી વાત થઈ ને. એમાં 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 તમારી વાત સાચી છે, પણ આ લોકો પાસે અત્યારે મિકેનિઝમ નથી. બીજું એક કહેવાનું કે જુનાગઢ નો આજે આપણે માનડી હતો, આપણે મોણી અમારા માતાજી એમ કીધું હતું કે એને કે હું સારો એની દીકરી છું, કે એને કીધું હતું કે આપડે કેવાનું છે કીધું હતું ને કે દુવામાં કીધું હતું કે નેવા તણા નીર કોઈ મોફાને ના સડે, મંડળી હવે પાછો મળી જાય સારણ ના, તને શ્રાપ લાગી એને કે આ ગઢવી છું હું, અને આ સારણ ના શ્રાપ લાગી તો આ નેતાઓ ને અને બુચ્ચિયાઓ ને છે ને એને કે તમને હૃદય ના શ્રાપ છે આ. ખૂબ ખૂબ આભાર તમારી લાગણી. પણ મેં કીધું એમ કે આજે નહીં તો આવતા વર્ષે આ આ મુદ્દા ઉપર સતત લડાઈ ચાલુ રહેશે, અને વી ટીવી એક એક મુદ્દા ઉપર જનતાને જાગૃત કરશે. તમે ચિંતા ના કરો, આ બધી વસ્તુમાંથી હું વાકેફ છું અને કરીશું. ભીમભાઈ આપની પાસે આવવા માંગીશ, સમજવાની એક કોશિશ કરવી છે કે લોકો કેમ આવી સ્કીમોમાં તમે શું કામ ગયા. ઈશુદાન, એવું છે કે કોઈ પણ સ્કીમ હોય એટલે એનો એમડી જ્યારે કોઈ સ્કીમ મૂકે તો એનું કંઈક પ્લાનિંગ હોય ક્યાંક એના મગજમાં કે ભાઈ કસ્ટમર કઈ રીતે વાત કરવી, કસ્ટમરને કઈ રીતે લાલચ આપશું તો એ આવશે, એ આપણા કરતાં બે વધારે જાણતો હોય છે. કારણ કે એને ખબર છે કે મેં મારો 200 કરોડ 1000 કરોડ કઈ રીતે ઉઘરાવવાના છે, એમ કેવા કેવા પબ્લિક આવવાની છે, કઈ માનસિકતા સાથે લોકો આવશે, કઈ પબ્લિકને શું જોઈશે, એની નીડ શું હશે, એનું પોકેટમાં કેટલા પૈસા હશે, એ બધું એનાલિસિસ એને આવડતું હોય છે. એટલે આખું માસ્ટર માઇન્ડ હોય એ જ આ સિસ્ટમમાં એમડી થઈને. તમે શું કરશો, અને તમને એવું લાગે છે કે એ બે દંપતી છે એકદમ ફ્રોડ એ નોટ લખી છે? હા, હું ચોક્કસ કહી શકું, કારણ કે
જે સુસાઇડ નોટ વાંચીએ છીએ તો એમાં એને લખ્યું છે કે ટાટા બાય બાય, પછી વચ્ચે પાછું એનો કંઈક મારા પરિવારને જો કંઈ થયું તો શું થશે, તમે જોઈ લેજો, એ પ્રશ્નાર્થ મૂકી દીધો. તો માણસ, મને એ લાગે છે કે જો સુસાઇડ કરવી હતી તો જ્યારે 31 ઓક્ટોબરે અહીંયા જ્યારે ગુજરાત યુનિવર્સિટી હોલમાં એને એક્ઝિબિશન કર્યું, બધા લોકોને બોલાયા, ત્યારે જ એને વાત કરવી જોઈતી હતી કે ભાઈ હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું, હું પૈસા આપી શક્યો એવું નથી. તો એ વખતે એને કોઈ વાત આવી કરી નહીં. એ વખતે એને એમ કહ્યું કે ભાઈ તમે બધા મારી સાથે રહો, મારી પાસે હાલ પૈસા નથી, તમે મને 3 મહિનાનો ટાઈમ આપો. પબ્લિકે ટાઈમ આપ્યો, પછી પબ્લિકે ટાઈમ આપ્યો. કેટલાક લોકો હશે ને કેટલાક અંદાજે હશે? અંદાજે 1 લાખ જ્યારે મારી ફરિયાદ હતી ત્યારે 82,000 82,000 તો ત્યારે ક્લાયન્ટ હતા. એના પછી 18,000 ક્લાયન્ટો આ 1 મહિનામાં વધ્યા. સિસ્ટમ જોયું ને, કદાચ 5-25 ને તમે મૂર્ખ બનાવી શકો, લાખ ને મૂર્ખ બનાવવાનો દિમાગ કેવું હશે? હું આપની પાસે આવીશ કુલદીપભાઈ. આ આખી સ્કીમો માંથી બચવા માટે શું કરવું જોઈએ જનતાએ? પહેલા તો આજે મારા મિત્રે જે ભોગ બનનાર છે એમને કીધું, આ બધામાં એક લાલચ શબ્દ છે, એ લાલચ બધાને મારી નાખે છે. બધાને લાલચ હોય છે કે ભાઈ મારે પૈસા લેવા છે, મારે પૈસા કમાવવા છે, મારે રાતોરાત કરોડપતિ બનવું છે. બસ એ લાલચ બધાને મારી દે છે, અને એ નથી જોતા કે ભાઈ એ લાલચમાં મરે છે, પણ એની સાથે સાથે એનું પરિવાર, એના સંબંધી સગા સંબંધી મિત્રો મિત્ર વર્તુળ એ બધા પણ એની સાથે સાથે લાલચમાં આમાં મરી જાય છે અને પોતાના રૂપિયા જતા કરે છે. આની અંદર જેમ મારા મિત્રોએ કીધું કે ભાઈ કેસો થાય છે અને એમાં સરકાર પણ થોડી જાગી છે, અને સરકારે જીપીઆઈડી એક્ટ 2003 એ આના માટે સ્પેશિયલ એક્ટ બનાવ્યો છે, અને એ એક્ટ એટલે ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઓફ ડિપોઝિટ એક્ટ એ જે કહેવાય છે. અને આ એક્ટ આવા જે મોટા મોટા જે રૂપિયા ચાવ કરી જાય છે કે રૂપિયા ભેગા કરે છે, આવા જે બનાવ બને છે, છેતરપિંડી કરે છે, આવા કેસોમાં આ એક્ટનો અમલ થાય છે. અને આ બધી સ્કીમ શરૂ ક્યાં થાય છે? એમએલએમ, મલ્ટી લેવલ માર્કેટિંગ, કે ભાઈ એક બનાવ બીજો બીજાને બનાવે, એટલે એવું કે ભાઈ હું છેતરાયો તો બીજો કેમ ના છેતરાયો, બસ એ જ વિચારતો હોય, બીજાને ફસાઈ દે, ત્રીજો એને ફસાવે. એટલે હું તો એને એમએલએમ નથી કહેતો, હું તો એને કહું છું કે મલ્ટી લૂટ માર્કેટિંગ. બધાને લૂંટો, બસ આમનો એક જ સિદ્ધાંત કે બધાને જેટલા મળે એટલા લૂંટો, એટલે મલ્ટી લૂટ માર્કેટિંગ. ભાવેશભાઈ, આવી કેવી કેવી સ્કીમો હશે બીજી? ભાવેશભાઈ, ઘણી બધી, મેં જેમ કીધું અત્યારે પ્લોટિંગની સ્કીમ પણ ચાલે છે, એમાં તમે ખાલી એમ કહો મારે પ્લોટ જોવા જવું છે તો ગાડી તમારા ઘેર આવી જાય છે, તમારા ફેમિલીને પ્લોટિંગ પર લઈ જાય છે, પ્લોટ ઉપર તમને નાસ્તો જમાણવાર કરાવે છે અને ઘરે પાછા મૂકી જાય છે. એટલે હાલમાં પણ આવી સ્કીમો બધી જગ્યાએ બધા ફિલ્ડમાં ચાલે છે. ચીટિંગમાં તમે જાણો તો સમજો કે જે પકડાય છે, સમજો કે 260 કરોડનું કૌભાંડ હતું તો બહાર આવ્યું. બાકી દરેક ફિલ્ડમાં પત્રકાર પણ ખોટા બને છે. અમારા વકીલોમાં અમદાવાદમાં ટાઉટ અમે મુહિમ ચલાવી હતી કે જે વકીલ નથી એ લોકો બોર્ડ મારીને અત્યારે વકીલાતનો ધંધો કરે છે અને પોતે ફોન કરીને વકીલ તરીકેની ઓળખ આપે છે. ઘણા તમે પોલીસવાળા પણ જોયા હશે કે પકડાય છે કે ભાઈ હું પોલીસવાળો છું એમ કરીને તોડ કરવા જાય છે. એટલે ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં અવેરનેસ નથી. આજે આપના માધ્યમથી ને આ પેપરના માધ્યમથી જાણ્યું કે આ 260 કરોડનું કૌભાંડ છે, પણ મને દુઃખ સાથે કહેવું પડે છે કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મેં વાંચ્યા પ્રમાણે 1 લાખની ફરિયાદ થઈ છે, તો બાકીના બધા ક્યાં છૂવે છે? સમજો 1 લાખ માણસ, 82,000 ભાઈએ કીધું, તો 82,000 માંથી 22 માણસ નથી આવ્યા તો આ ફરિયાદ કેમ નથી કરતા? તો ક્યાંક ને ક્યાંક એમના મનમાં કઈક દ્વિધા છે. સગુન કે એવું કઈક નામ હતું, ભૂલી ગયો છું. એની આખી કૌભાંડ મેં બહાર પાડેલું. હાઇટ ની વાત છે દર્શક મિત્રો, તમને આનંદ થશે એ સમજીને કે જેના માટે મેં આખી મુહિમ ચડીને મહામંથન કર્યું. જે ભાઈને મેં અહીંયા બોલાવ્યો હતો ખેડાથી, એ ભાઈનો મોબાઈલ મહામંથન માં આવ્યા પેલા જ સ્વિચ ઓફ થઈ ગયો. પછી પાછળથી ખબર પડી કે એને 10 લાખ રૂપિયા લઈ લીધા હશે, ખબર નહીં હતું, એ જાણે ઉપરવાળો જાણે. પણ સવાલ જુઓ સાહેબ, કે તમારા માટે કોઈ કરે છે, તમારા માટે જાનની બાજી લગાવે છે અને તમને ત્યાં મજા આવે છે, અને કરો કહો તો શું કહો, વીટીવી સારું કરે છે, ઈશુદાનભાઈ સારું કરે છે, પણ ઈશુદાનભાઈને એના માટે કેટલી મહેનત કરવી પડતી હશે? તમે તમારા માસીન કાકા વિરુદ્ધ ખાલી બોલી દેજો તો ખબર પડે. તો કહેવાનો મતલબ એ છે કે આ કરવું સહેલું નથી. આજે હું છાતી ઠોકીને કહું છું કે પોલીસ હોય, મીડિયા હોય, કોઈ પણ હોય, એની સામે બોલવાની તાકાત પણ એક સચ્ચાઈ તમને આપે છે. એક દર્શક મિત્ર છે જયેન્દ્રસિંહ, રંગ પરથી છે. જી જયેન્દ્રસિંહ. જય માતાજી. ઈશુદાનભાઈ, નવા વર્ષના. જય માતાજી, નવા વર્ષના. હું રંગપર થી બોલું છું, મોરબી તાલુકાનું. હા હા.
હું એક વીજળી ના માધ્યમથી એવું કહેવા માંગુ છું, ખેડૂત ને કોઈ દિવસ આપઘાત ન કરજો. કારણ છે કે આપણે માગવાનું છે, હજારાત વાળા આગળ માગવાનું છે. બિલકુલ, હજાર વાળા સરકાર હોય કે કોઈ પણ હોય, ભલે જે આપણે વીમો આપે છે કે ના આપે, પણ હજાર વાળો એક વર્ષ હારી ગયા કે જિંદગી તો નથી હારી ગયા ને આપણે. બહુ સાચી વાત કરી તમે. અને સત્તા સંપત્તિ નું સૌંદર્ય ક્યારે કોઈની પાસે રહ્યું નથી, રહેશે પણ નહીં. આજે ઈશુદાનભાઈ છે, કાલે ના પણ. સહન ખેડૂત કરે છે, બાકી કોઈની તાકાત નથી સહન કરી શકે. 100% તમારી વાત સાચી છે. અને ખેડૂત છે ને, એ તો હું એમ કહું છું, જય જવાન જય કિસાન એ બે ભગવાન છે. અને સરકારો, કોઈ પણ સરકાર હોય, એને ભગવાન નહીં માને ને તો એના માટે હું એમ કહું છું કે લાલ બત્તી સમાન માનવાનું. હું તો એમ કહું છું, કોઈ શહીદ થાય ને 1 કરોડ હોવું જોઈએ એના પરિવારને. એ તન તન ચાચા લગતી કોના દીકરા એ થાય એમ. એટલે ખૂબ ખૂબ આભાર જેન્દ્રસિંહ. નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આવીશું. મહાનુભાવો પણ જોડાશે આપણી સાથે, સાથે સાથે આપ પણ જોડાશો. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. કોઈ મોટી મોટી સ્કીમો કરે તો પેલા ચેત જોઈએ. ઘણા બધા અભિનેતા અભિનેત્રીઓને લઈને આવે, ફોટા પડાવડાવે એની બાજુમાં, પછી સોશિયલ મીડિયા ઉપર ચડાવે. હું એમ તો કહું છું કે અભિનેત્રી અભિનેત્રીઓ પણ એ આપણે મિસગાઈડ કરે છે. અને એનો એક્ટિંગ બરોબર છે, એક્ટિંગ સુધી એને પ્રેમ કરવાનો, પછી એ કેમ નહીં કરવાનું આપણે. કારણ કે જેણે જેણે એ લોકોએ કહ્યું એમ કર્યું છે ને, એ બધા ડૂબી ગયા છે. એટલે મહેરબાની કરીને આ બધા નહીં એક્ટિંગ, અને આપણે આપણે એન્ટરટેનમેન્ટ કરે, બીજું શું છે. નટ નટી હતા ને પેલા, આ તો હવે જમાનો એવો થયું છે ને, તો બધા આ તો રાજાના દરબારમાં તો નટ ને નટી ડાન્સ કરતા હોય, એન્જોય કરે, આનંદ કરાવડાવે. અમે સ્ટ્રેસ હતો ત્યારે પણ હતું, યુદ્ધના બધા એ પરિસ્થિતિ હતી. આજે પણ આપણે આટલા બધા કામ કરીએ છીએ, નટ નટીને જોઈ આવવાના. આપણે માન આપીએ બધાને, એવું કંઈ નથી, પણ એ કેમ આપણે ન કરવાનું. ઘણા તો નથી કહેતા, તો મારો તો એ હીરો છે, એને તમે કઈ રીતે કહી શકો, હિરોઈન છે મારી, એને કઈ રીતે કહી શકો. અરે ભાઈ, મમ્મી પપ્પા હીરો બને, એમાં કઈક નીકળશે તને. એને હીરો હિરોઈનને બનાવી દે ને તો પેલો તો 5 ઘર કરીને નીકળ્યો છે, એ તમને નહીં ખબર હોય તો કહી દઈએ. પણ એમાં લોભામણી નથી. બીજું, બાઇક રેસર ને આ બધી જે નવી નવી કંપનીઓ ફૂટી નીકળી છે, એનાથી ચેતીને ચાલજો. એક વાર ચેક કર્યા વગરના પરસો નહીં, નહીં તો ટાલ થઈ જશે. પછી પછી કહેતા ને કે ઈશુદાનભાઈ આ ટાલ થઈ ગઈ. પ્રફુલભાઈ રાજકોટથી જોડાયા છે, બે દર્શન મિત્રો લઈ લો, પછી ગુંજનભાઈ લો. જી પ્રફુલભાઈ. હાજી ઈશુદાનભાઈ નમસ્કાર, જય માતાજી. નમસ્કાર, જય માતાજી. ઈશુદાનભાઈ, અત્યારે જે આ બધા આટલા બધા કૌભાંડો બહાર નીકળે છે, ત્યારે મારે મુખ્યમંત્રી સાહેબ ને એક ખાસ વિનંતી કરવાની છે કે આપની પાસે આટલો મોટો પાવર છે તો આની માટે તરત ને તરત એક્શન લેવાય, અને તરત ને તરત ડીએસપી આઈએસ કક્ષાના ઓફિસરોની એની ઉપર તપાસ થાય, અને તાત્કાલિક ના ધોરણે એની ઉપર પગલા લેવાય, એવું કઈ બની શકે એવું છે કે નહીં? બિલકુલ બની શકે. અને તમારી લાગણી છે, તમારે તો નજીક છે, તમારે તો ઘરના છે ત્યાંથી, એટલે તમે પણ ત્યાંથી પણ કહી શકશો. અહીંથી પણ એ મેસેજ પહોંચી જશે કે લેવાવા જોઈએ પગલા. અને આવી પોન્જી સ્કીમોમાં તો ક્યારે સાહેબ એને જામીન પણ ન મળે એવી સ્થિતિ કરી દેવાની જરૂર છે. ભીખાભાઈ થરાદ થી જોડાયા, ખુબ ખુબ આભાર પ્રભુભાઈ. ભીખાભાઈ જોડાયા છે થરાદ થી. જી ભીખાભાઈ નમસ્કાર. સાહેબ નમસ્કાર. સાહેબ હવે આમાં શું, જે આ ફ્રોડ કરવા વાળા એ લોકો શું હોય કે આપણે જોઈએ છે, નાનકડો વૃક્ષ ઉછેર હોય ને તો પણ આજુબાજુમાં એને રક્ષણ વાડ કરવી જોઈએ, બરોબર ને? તો આમ આ લોકો બધા સરકારના પ્રોટેક્શન ને મેજા નીચે બધા ઉતરતા હોય છે, બરોબર. એને ક્યાંક ને ક્યાંક રાજકીય પીઠબળ કે આ મોટા મોટા માણસોનો એને એ લોકોનો સપોર્ટ હોય છે, બરોબર. આ રીતે આ લોકો લૂંટવે છે. અને પછી આમના માઇન્ડ બહુ સાતિર હોય છે, આ લોકોના માઇન્ડ સાતિર હોય છે, એટલે આપણા લોકો વડે જ આપણને લૂંટવે છે કે અમે તો આપણને લૂંટા, ગેરો મેં કહા દમતા, અમારી કસ્તી બી ડૂબી જાવ, પાણી કમ થાય. ક્યા વાત છે! એટલે આ લોકો આપણા માણસોને સાચી છે ભીખાભાઈ કરે છે, પછી બિલકુલ બિલકુલ વાત સાચી છે. અંગ્રેજો આજ છે, અને સાઉથ આફ્રિકાના કાળિયા પણ આજ છે, અને લંડનના ગોળિયા પણ આજ છે, છે આપણા વાળા, આપણા વાળા જ આપણે લૂંટે છે. ગુંજનભાઈ, આખી ઘટનામાં
આવી સ્કીમોમાં કઈ રીતે આવી સ્કીમો બહાર પડતી હશે? અચ્છા, બહાર પડે તો ક્યાંક એડવર્ટાઇઝ ને આંતર હશે, તો એના માટેની કોઈ વ્યવસ્થા નથી કે એ ક્યાંક પકડાઈ જાય અથવા તો એને કાનૂન એને એને પકડી શકે અથવા તો એવી રીતે કરી શકે અને લોકોને ભોળવે તે પહેલા એને અટકાવી શકાય? આના માટે ખાસ કરીને પહેલા તો પબ્લિકને જ જાગૃત થવું પડશે. જો પબ્લિક જાગૃત થશે તો આવા જેટલા પણ લોકો નવા નવા લોકો ઉભા થઈ રહ્યા છે એ ઉભા થતા પહેલા જ બેસી જશે, બરાબર. અને જે વાત કરી કાનૂન અને કાયદાકીયની, બરાબર, તો આના માટે ઘણા બધા અથાગ પ્રયત્નો પછી આજે જે મેં વાત કરી કે ભાઈ ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન બન્યું છે, એમાં આ કંપની લિસ્ટેડ છે કે નહીં પહેલા ચેક કરો. અને પર્ટિક્યુલર આ લોબીને પણ, ઇવન ગવર્નમેન્ટને પણ આ વસ્તુને પ્રમોટ કરવી પડશે કે ભાઈ આ ટાઈપની જેટલી પણ કંપનીઓ તમારી પાસે આવે છે જે તમને હાઈ રિટર્ન પ્રોવાઈડ કરી રહી છે એ પર્ટિક્યુલર કેવી રીતે કરી રહી છે અને નોમિનેટ છે, લિસ્ટેડ છે કે નહીં, આ દરેકે દરેક માહિતી મીડિયા દ્વારા પણ એ લોકોની સામે, પબ્લિકની સામે મૂકવી પડશે, તો જ પબ્લિક જાગૃત થશે. બાકી જે પ્રમાણે કહેવામાં આવે છે કે ભાઈ જ્યાં લાલચું હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, બરાબર, દરેક વ્યક્તિને રૂપિયા કમાવા છે, રૂપિયા જોઈએ છે, પણ લોકો શોર્ટકટ અપનાવતા હોય છે અને જ્યાં સુધી આવા શોર્ટકટ અપનાવવાળા આ દુનિયામાં રહેશે ત્યાં સુધી આવી કંપનીઓ નવી ને નવી આવતી રહેશે, બરાબર. હું કહેવા માંગીશ કે ભાઈ ગવર્નમેન્ટને પણ આના માટે નિયમો બનાવવાની જરૂર છે, હજુ પણ વધારે સ્ટ્રોંગ થવાની જરૂર છે, બરાબર. સિસ્ટમ તો કામ કરી રહી છે, પણ સિસ્ટમ જ્યાં સુધી કામ ના કરે ત્યાં સુધી આપણે જાગૃત રહેવું પડશે. આપણે તો અટકવાનું છે આ ટાઈપની કંપનીઓથી, આપણે તો બચવાનું છે, પણ આપણે લોકોને પણ માહિતગાર કરવાના છે કે ભાઈ તમે આ કંપનીઓથી ચેતજો, તમારા સગાવાલા કે તમારા રિલેટિવ આવા રૂપિયા આવી જગ્યાએ રોકતા હોય તો અટકી જજો. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. સમયનો અભાવ છે એટલે કુલદીપભાઈ, ભાવેશભાઈ, ગુંજનભાઈ અને ભીમદેવભાઈ, ચારે ચાર મહાનુભાવો જે દર્શક મિત્ર જોડાયા એમનો ખૂબ ખૂબ આભાર. અને ઘણાનો ફોન નથી લાગ્યો, એનો કાલ લાગશે, દિવસના દુકાળ નથી, તમારી વાત ચોક્કસ થશે. પણ આ તો તપસ્યા છે, યજ્ઞ છે, તપવું પડે. પાંચ દિવસ મહામંથન જોવાથી ફોન ન લાગી જાય. પણ મુદ્દો એ છે કે આપણે કઈ રીતે બચવું છે સાહેબ. જુઓ, મહામંથનનો ઉદ્દેશ્ય શું છે આપણું? વીટીવીનો ઉદ્દેશ્ય જ છે કે જનતાના માટે શું કરી શકાય, જનતા માટે શું કરી શકાય, જનતાને કઈ રીતે જાગૃત કરી શકાય. અત્યારે મોટી મોટી જાહેરાતો આવે છે, પણ ઘણાને ખબર નથી પડતી, ઘણાને તો આખી ટાલ પડી જાય ત્યાં સુધી ખબર નહીં કે મારી પાછળથી આખા બધા વાળ વયા ગયા છે. આર્થિક રીતની વાત કરું છું. શું કામ ખબર છે સાહેબ? આપણે એટલા લોભ લાલચમાં પડીએ છીએ, એટલા લોભ લાલચમાં પડીએ છીએ કે કોઈ પણ હદે આપણે જઈએ છીએ અને પછી કોર્ટ કચેરી ને પોલીસ ને આમાં એ શું કામ થાય છે સાહેબ? આ ત્રણ ચાર વસ્તુઓ છે ને, એનાથી જેટલા દૂર રહીએ ને એટલા સારા, ભલે ઓછી આવક આવે. એટલે ક્યારેય આવી સ્કીમોમાં પડવું નહીં. હવે તમારી પાસે કોઈ આવે સ્કીમ લઈને, તમારો માસીનો દીકરો, એ કાકો કે મામો, કોઈ ઉપર વિશ્વાસ નથી કરવાનો. સરકાર કરે કે ન કરે, આપણે એમ કઈ સરકાર કઈ નથી કરતી, ભાઈ કરે કે ન કરે આપણે શું કરીશું? બધું વસ્તુ સરકાર થોડી કરશે, કેટલીક તો આપણામાં જાગૃતિ જોશે કે નહીં. અને સાહેબ, ક્યારે તમને કોઈ એમ કહે ને કે આજે હું તમને લોટરી લાગી છે 20 લાખની કે 5 લાખની, તો હરખાઈ ન જતા. એક મિત્રે મને એકવાર સવારમાં ફોન કર્યો કે આજે તો આનંદના સમાચાર છે, મારે તમને પાર્ટી આપીશ. મેં શું થયું? મને કે મને ફોન આવ્યો એ કે 10 લાખની લોટરી લાગી છે. મેં કીધું આનંદના સમાચાર નથી, 10,000 માંગ્યા છે, આપ્યા નથી ને, તો ઘણા નથી આપ્યા. મેં બસ તો ઘરે જઈને સુઈ જાઓ, એ ક્યારેય આવવાના નથી. સી, આ આ લોકો ધૂતારાઓ તો તમારી આસપાસ જ છે, એ તમારા સગા સંબંધીઓ પણ હશે, પણ સાહેબ તમારે એનાથી ચેતવા માટે તમારે જાગૃત થવું પડશે. અને એ કામ આપણું છે સાહેબ, એ મીડિયાનું કામ છે. ક્યાંક નો ડાઉટ સંપૂર્ણ સત્ય કોઈ નથી હોતું, પણ આપણે પ્રયાસ કરવું છે વધુમાં વધુ સત્યતા દેખાડવાનો. અને એટલે જ મહામંથન દરરોજ આપણે એવા ઇસ્યુ લઈએ છીએ, એવા મુદ્દાઓ લઈએ છીએ, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં જનતાને જેટલી પણ જાગૃત કરવી પડે એ સાહેબ કરવી છે. આ આ આ બોર્ડમાં, એટલે એસટીના બોર્ડમાં પાછળ લગાડવાથી તમે જાગૃત નહીં થાવ, મને ખબર જ છે, કારણ કે તો વહેલા જાગૃત થઈ જાય, તો 250 કરોડ ને બૂચ ના મારી, 2-5 હજાર કરોડ ની મારી જાય. વિચાર કરો, 1 કરોડ રૂપિયો ગણવું કેટલું મુશ્કેલ છે. અને 1 લાખ લોકો, આમ ભાઈએ કીધું હમણાં કે અમે તો 1 લાખ લોકો છે, તમે 5-25ને મૂર્ખ બનાવી શકો. એટલે હજી પણ કહું છું, આ બધી સ્કીમો જે નવી નવારી તમારી પાસે આવતી હોય અથવા તો આવી હોય અને ફસાઈ જાય, તો તાત્કાલિક પોલીસને પહોંચજો, પોલીસને કહેજો કે ભાઈ આ વસ્તુમાં તાત્કાલિક તપાસ કરવામાં આવે. પોલીસ ના લે તો જાહેરમાં પોતે એક વિડીયો બનાવો, તમારો સોશિયલ મીડિયા ઉપર મૂકો, વાયરલ કરો.
સાહેબ મીડિયા ઉપર પણ કદાચ તમને વિશ્વાસ ન હોય તો એ પણ નહીં કરવાનું. જિંદગીમાં આપણે ઈચ્છીએ એમ કરવાનું, પણ કરવું એવું કે જેનાથી રિઝલ્ટ મળે. તમારે ત્યાંથી જ લાઈવ થઈ જવાનો ફેસબુક ઉપર તમારા, કે આ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નથી લેતી. અને તમે કોઈ એવી જાગૃતિ લાવી છે, બે વર્ષમાં કોઈ પોલીસ એવું નહીં હોય કે તમારી પાસે રૂપિયા માંગી શકશે. એને ડર લાગશે કે ફલાણા ભાઈ પાસે હું રૂપિયા માંગીશ અને રેકોર્ડ કરી લેશે તો, મોબાઈલમાં ઉતારી લેશે તો મારી નોકરી વહી જશે. અને એવો કાયદો હું તો સરકારને કહીશ કે એક વાર લાંચમાં પકડાય ને એને ગાલી જ દો પેલા અંદર, ગાલી દેવાનો. પછી જરૂર પડે કે એ પ્રૂવ થઈ ગયું, છ મહિના પછી, છ મહિનામાં એનો કેસ નીકળી જવું જોઈએ અને છ મહિના પછી એને ડિસમિસ જ કરી ઘરે મોકલી દો, બીજાને બીજાને તક મળે. બેરોજગાર કેટલા ફરે છે. એટલે આ તમામ ઘટનાઓ આપણે કરવી છે, કરાવડાવી છે. એટલે એટલી જાગૃતિ ફેલાવે છે મહામંથનના માધ્યમથી. આજે બસ આટલું જ. ફરીથી આઠના ટકોરે, આઠ ને ત્રણ મિનિટ વાળો એટલે બેસી જવાનું. અને એક વ્યક્તિ દસ વ્યક્તિને કે સાહેબ મહામંથન જોવાની અપીલ કરજો. આઠના ટકોરે ફરીથી મળી જાય ત્યાં સુધી.